हेलो स्टूडेंट, गुड मॉर्निंग, जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आज आप पाठ बे कैस्केडिंग स्टाइल सीट अने जावा स्क्रिप्ट आ पाठ एटले के चेप्टर टू एनो अभ्यास करीशू। आ पाठनी अंदर तमारे अहीं एटले के सैद्धांतिक परीक्षा एटले के 10 मार्क्स ने एमसीक्यू पूछाय छे अने प्रायोगिक परीक्षा एटले के प्रेक्टिकल नी अंदर 8 मार्क्स नुं आमांथी पूछातुं होय छे बोर्डनी अंदर। तो विद्यार्थी मित्रों, आपणे जोईए कैस्केडिंग स्टाइल सीट जे छे एनुं शॉर्ट फॉर्म थाय छे CSS, एटले के CSS नुं आखुं नाम थाय कैस्केडिंग स्टाइल सीट। હવે આ જે CSS છે એ શું, એનું મુખ્ય કાર્ય શું છે પહેલાં આપણે એને સમજી લઈએ। તો જ્યારે કોઈ દસ્તાવેજ આપણે બનાવતા હોય એની અંદર એકના એક વસ્તુ રિપીટ થતી હોય, ઘણી વખત એનો ઉપયોગ થતો હોય, તો એ વખતે એ ઇફેક્ટને આપવા માટે ફરીથી આપણે ટૂલ્સમાં જઈને તેને તે સ્ટાઇલ અથવા જે શૈલી છે એને તમારે પસંદ કરવી પડે। એની જગ્યાએ અહીં CSSનું એક અલગથી ફાઇલ બની જશે। એ CSS ફાઇલને ફક્ત એનું જે નામ આપેલું હોય એ નામ આપીને ત્યાં એને પસંદ કરવામાં આવે એટલે તરત એના પછીનું જે લખાણ છે એની ઉપર એ સ્ટાઇલ એપ્લાય થઈ જાય છે। બીજી વસ્તુ એ કહીએ કે CSSનો મુખ્ય ઉપયોગ શું છે, તો કોડિંગમાં જે નકલ છે એને ટાળી શકાય। ઘણીવાર એવું બનતું હોય છે કે આપણી બનાવેલી વેબસાઇટ છે એ જ વેબસાઇટની બીજી કોઈ કોપી બીજા લોકો કોપી કરી નાખે છે, તો આ જે CSS સ્ટાઇલથી જે વેબસાઇટ બનાવેલી હોય તો એની કોપી જે છે એની શક્યતા બહુ ઓછી થઈ જાય છે કોપી કરવા માટેની। બીજું કે એક જ વિગત માટે જુદા જુદા ઉદ્દેશને અનુલક્ષીને જુદી જુદી સ્ટાઇલનો ઉપયોગ કરી શકાય છે। વિગત તમારી એક જ છે પણ એનો જે દેખાવ છે સ્ટાઇલ એ બધી સરખી રાખેલી છે, વિગત અંદર અલગ અલગ લખી દો, એનો દેખાવ એક જ રહેશે પણ અંદરની વિગત છે તમે એને બદલી શકો છો। કોડની સરળ જાળવણી કરી શકાય, જેમ કે આ જે CSS ફાઇલ છે એને તમે કોઈ પણ અલગ જગ્યાએ સંગ્રહ કરી શકો, વેબસાઇટ જે છે એના સિવાય CSSને અલગ જગ્યાએ તમે સંગ્રહ કરી શકો। અહીં એક ઉદાહરણ આપણે સમજી લઈએ પહેલાં કે HTMLની અંદર ધારો કે આપણે કોઈ વેબસાઇટ બનાવીએ છીએ, એ વેબસાઇટની અંદર ઘણા બધા પેરેગ્રાફ આવે છે, તો આપણે જે પી ટેગ છે એનું પુનરાવર્તન કરવાનું થાય કે જ્યાં પેરેગ્રાફ આવે એની પહેલી લીટી ઘટ્ટા અક્ષરમાં આવે એટલે કે બોલ્ડ થઈ જાય, અથવા તો એ જે લખાણ છે પહેલે પેરેગ્રાફ જ્યાંથી પડતો હોય ત્યાં પછીની પહેલી લીટી છે એને તમારે કોઈ કલર આપવો છે, અથવા તો અક્ષર બદલવા છે તેનું જે હેડિંગ હોય પેરેગ્રાફનું જે હેડિંગ આપો છો જેમ આપણે ટોપિક કહીએ, તો આ જે ટોપિક છે એ સ્ટાઇલ તમારે એપ્લાય કરવી છે તો CSSની મદદથી એ વસ્તુને કરી શકાશે। જેમ કે ટોપિક છે, ટોપિકનું નામ જેમ કે નંબર 1 અને જે ટોપિક આપેલો છે એ ટોપિકને રેડ કલર કરી નાખો, પછીનું લખાણ છે બ્લુ અક્ષરમાં લખાય, એવી જ રીતે ફરીથી બીજો ટોપિક ચાલુ થાય તો એ એટલા અક્ષર રેડ થઈ જશે અને પછીનું એન્ટર આપ્યા પછીનું જે લખાણ છે બ્લુમાં થઈ જાય। તો આ રીતની જે સ્ટાઇલ શીટ તૈયાર કરવાની થતી હોય એ આપણે CSSની અંદર કરી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, CSSથી તમે બધા માહિતગાર થઈ ગયા। CSSની વાક્ય રચના એટલે કે એ કેવી રીતે એની સમજૂતી આપણે લઈએ કે CSS જે છે એને વિશિષ્ટ નામથી, એક એનું નામ છે જેને નિયમ અથવા તો રૂલ્સ કહેવામાં આવે છે। આ MCQમાં ખાસ પૂછાય છે કે CSSની વાક્ય રચનાની જે નિશાની છે એને શું કહેવામાં આવશે, તો નિયમ અથવા રૂલ્સ। એવી જ રીતે CSSને મુખ્ય બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે। CSSના મુખ્ય જે રૂલ્સ છે ને, નિયમો, એના મુખ્ય બે ભાગ છે, એક પસંદગીકાર જેને કહેવાય છે સિલેક્ટર, અને બીજું નામ છે એક કે વધુ ઘોષણાઓ જેને કહીશું આપણે ડિક્લેરેશન। પહેલું જોઈએ પસંદગીકાર એટલે કે સિલેક્ટર, જેના પર શૈલી લાગુ કરવાની છે તે, ફરીથી આપણે સમજીએ જેના ઉપર શૈલી એટલે કે સ્ટાઇલો લાગુ કરવાની છે તે, અને બીજું છે ડિક્લેરેશન એટલે કે ગુણધર્મ અને કિંમત, કે એની અંદર તમે કયો ગુણધર્મ વાપરો છો અને એની શું કિંમત રાખો છો એ। અહીં તમને એક સરસ ઉદાહરણ આપેલું છે CSSની વાક્ય રચનાનું, એમાં સૌથી પહેલું છે સિલેક્ટર, એના પછી કૌંસને કર્લી બ્રેકેટની અંદર પ્રોપર્ટી કોલન સાઇન અને વેલ્યુ અને કર્લી બ્રેકેટ ક્લોઝ, આ એની વાક્ય રચના છે। અહીં ધ્યાન રાખવાનું છે કે કર્લી બ્રેકેટ જે છે એના પછી કર્લી બ્રેકેટ ઓપન થાય છે તો પાછળ એને ક્લોઝ પણ કરવાનો રહેશે,
नीचे एनु एक्जाम्पल आपेलू छे के एच वन एने सिलेक्टर कहवाशे, प्रॉपर्टी एटले के कलर थई गयो अहींया, सेमिकॉलन छे तो ए करवी पड़े त्यां, अने वेल्यू एनी थई गई ग्रीन कलर। नीचे तमने समझूती आपेलू छे के सिलेक्टर ए एच टी एम एलनो घटक, एटले के एच वन छे एच टी एम एलनो घटक छे। एमां जे कलर लखीए छीए आपणे, कलरनी अंदर आ स्पेलिंग ज लखाशे, सी ओ एल ओ आर, अहींया यू नहीं लखा, यू लखो तो त्यां एरर बताड़शे। गुणधर्म, कलर जे लीधेलो छे एने आपणे अहींया गुणधर्म तरीके दर्शावीए छीए, अने वेल्यू एटले के किंमत, अहींया ग्रीन छे ए किंमत गणाशे। CSS જે છે એને શરૂ કરવા માટે કમ્પોઝરની અંદર એક ઓપ્શન આપેલું છે ટૂલ્સ અને રેફરન્સ, એમાં જઈને તમે CSSને ચાલુ કરી શકો છો। એવી જ રીતે CSS અને તેનો ઉપયોગ કરવાના ફાયદા શું છે તો આપણે જોયું, એ જ રીતે CSSનું ફૂલ ફોર્મ MCQમાં ખાસ પૂછાય છે। CSSનો ઉપયોગ વેબસાઇટમાં દર્શનીય ઘટકોની શૈલી સ્પષ્ટ કરવા માટે થાય છે। દર્શનીય ઘટકોની શૈલી, कोई एक स्टाइल तमे पसंद करी दो के भाई हेडिंग होय तो आ अक्षर में आवू जोईए, एना पछीनू लखाण छे आटला आटली साइज में आवू जोईए, एना पछीनू जे लखाण छे बोल्ड इटालिक अंडरलाइन थवू जोईए, तो ए आ एक शैली तैयार थई गई। तो ए CSS नो उपयोग करीने आपणे वेबसाइटनी अंदर तेने दर्शावी शकीए छे। दस्तावेजने केवी रीते दर्शावो तेनी विगतोने स्टाइल कहेवामां आवे छे। स्टाइल जे ते घटकोनी स्क्रीन पर દેખાવ નક્કી કરે છે। સ્ટાઇલ, તમને નામ ઉપરથી જ ખ્યાલ આવતો હશે, સ્ટાઇલ શું કરે છે કે જે તમારી વેબસાઇટ તમે બનાવો અથવા તો વેબ પેજ બનાવો છો એની જે સ્ક્રીન એનો દેખાવ છે ને એ નક્કી કરશે। સ્ટાઇલ શીટનો ઉપયોગ આપણે એના ફાયદા આપણે આગળ જોયા હતા કે કોડિંગમાં નકલ ટાળી શકાશે, એક જ વિગત માટે વિવિધ સ્ટાઇલનો ઉપયોગ કરી શકાય છે અને કોડિંગની સરળ જાળવણી કરી શકાય છે। હવે CSSનો ઉપયોગ કઈ રીતે કરવો એને આપણે સમજી લઈએ, પછી આ જોડે જોડે આનું પ્રેક્ટિકલ પણ જોઈ લઈશું। કમ્પોઝર ટૂલ પર આવેલા કેસ્કેડિંગ બટન, અહીંયા જો તમને બટન બતાડેલું છે, આ એનું બટન છે, એના ઉપર ક્લિક કરવાનું છે એટલે આવી એક વિન્ડો ખુલે જેની અંદર એનું ફાઇલનું નામ આપી દેવાનું છે અને ઓકે બટન આપો એટલે આ બીજી વિન્ડો ખુલશે જ્યાં ટેક્સ્ટ, જો અહીં તમને ઉપર 7 જેટલા ટૂલ્સ આપેલા છે આર્યા, એમાંથી અત્યારે આપણે જનરલ જે છે એ શું બતાડશે, જ્યારે તમારી CSSની સ્ટાઇલ નક્કી થઈ જશે ને બધું જનરલમાં જોઈ શકાશે કે કઈ કઈ સ્ટાઇલ તમે પસંદ કરી છે। એટલે અહીં બીજા નંબરથી ચાલુ કરવાનું છે ટેક્સ્ટ। ટેક્સ્ટ ચાલુ કર્યા પછી જે ટેક્સ્ટ તમારે રાખવી છે એ રીતે અહીંયા એના ફોન્ટ નક્કી થશે અને એની સાઇઝ, જે આપણે પ્રેક્ટિકલમાં જોઈશું। ત્રીજી વિન્ડો છે આપણી બેકગ્રાઉન્ડ કલરની, બેકગ્રાઉન્ડ કલર એટલે કે જે તમે સ્ટાઇલ બનાવી છે એની અંદર કલર તમારે પાછળનો બેકગ્રાઉન્ડ કલર કયો રાખવો છે એ। એ પછી આવે છે બોર્ડર, બોર્ડર એટલે કે જે લખાણ છે જ્યાં તમે સ્ટાઇલ એપ્લાય કરેલી છે એનું જે લખાણ છે એની આજુબાજુ બોર્ડર આવશે। જે વસ્તુ તમે પસંદ કરી છે, હવે જોઈ લો કે અહીંયા જનરલ જે વસ્તુ આપણે પસંદ કરેલી હતી એ અહીં તમને બતાડી દીધું છે। નેક્સ્ટ કરવાથી, જેમ કે અહીં લખ્યું છે ગુજરાત ટુરિઝમ, એ CSSની મદદથી લખેલું છે ગુજરાત ટુરિઝમ, તો જુઓ એની આજુબાજુ બોર્ડર આવી ગયો, કલર ગ્રીન પસંદ કર્યો તો એ આવી ગયું છે। હવે આ જે CSS જે છે એનો ડિઝાઇન વ્યૂમાં છે એને તમે સોર્સ કોડમાં જશો, સોર્સની અંદર જોવામાં આવે છે તો એને HTMLની અંદર એનું જે કોડિંગ છે એ પ્રમાણે લખેલું બતાડે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આનું ચેક જ છે
એનો મિનિંગ કે તમે બાય ડિફોલ્ટ રીતે પૂર્વ નિર્ધારિત રીતે સીએસએસનો યુઝ કરી શકો છો. તો બસ આ એક વસ્તુ તમારે થોડું યાદ રાખવાનું છે. હવે મેં અહીંયા થોડું લખાણ એડ કર્યું છે જેથી આપણે એના ઉપર આપણી સ્ટાઇલ એપ્લાય કરીને ચેક કરી શકીએ કે બરાબર વર્ક કરે છે કે નહીં. તો હવે સૌથી પહેલાં તો જે આ કમ્પ્યુટર સ્ટડીઝ લખેલું છે તે મેં લખ્યું છે ચેપ્ટર H1 ટેગની અંદર. જોઈ શકો છો તમે અહીંયા કે H1 ટેગની અંદર મેં કમ્પ્યુટર સ્ટડીઝ લખ્યું છે. ત્યારબાદ બીજું પણ H1 ટેગની અંદર મેં લખ્યું છે ચેપ્ટર નંબર 2. એ જ રીતે ફર્સ્ટ CSS એ પણ મેં લખ્યું છે H1 ટેગની અંદર. અને એ જ રીતે સેમ મેં H1 ટેગની અંદર કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ પણ લખ્યું છે. તો હવે જે આ H1 ટેગની અંદર મેં 3 કે 4 શબ્દ લખેલા છે એ તમામને મારે એકી સાથે આ CSS રૂલ એપ્લાય કરવા છે. CSSનો યુઝ કરીને એની સ્ટાઇલ ચેન્જ કરવી છે. તો એ કઈ રીતે થશે? હાલમાં મેં જ્યાં જ્યાં પણ H1 લખ્યું હશે તે તમામની સ્ટાઇલ એકી સાથે ચેન્જ થઈ જશે. સેનો યુઝ કરીને? CSSનો યુઝ કરીને. તો સૌથી પહેલાં તો એ કઈ રીતે થશે? તો એના માટે સૌથી પહેલાં તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે કમ્પોઝરમાં CSSનો યુઝ કરવા માટે કયા બટનનો યુઝ થાય છે? તો કમ્પોઝરની અંદર CSSનો યુઝ કરવા માટે કાસ્કેડ બટનનો યુઝ થાય છે. અને બીજું પણ તમને ક્વેશ્ચન પૂછાય છે કે CSSની અંદર જે કાસ્કેડ બટન છે તે કયા ટૂલબાર પર આવેલું છે? તો એ ટૂલબારનું નામ છે કમ્પોઝિશન ટૂલબાર. તો ખાસ યાદ રાખજો, તમને આ ક્વેશ્ચન ઘણીવાર અત્યાર સુધીમાં પણ પૂછાઈ ગયા છે અને હવે પછી પણ પૂછાઈ શકે છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ કે CSS એડ કઈ રીતે થાય. તો એના માટે તો સૌથી પહેલાં તો હું જેવું કાસ્કેડ બટન પર ક્લિક કરીશ ત્યારે મને વેબ પેજનું સૌથી પહેલાં તો એ ટાઇટલ માંગશે. તમે કોઈ પણ ટાઇટલ આપી શકો છો. હાલમાં હું આપી દઉં છું A2. અને એ જ રીતે તમને સેવ કરવાનું પણ કહેશે. તો હાલમાં હું સેવ પણ A2ના નામે જ કરી દઉં છું. ઓકે, હવે મેં સેવ કરી દીધું છે. હવે જે તમને ડાયલોગ બોક્સ દેખાય છે એ છે તમારો ડાયલોગ બોક્સ CSS સ્ટાઇલ શીટનો. એટલે કે તમારે જે પણ સ્ટાઇલ આપવી હોય તે હવે તમે અહીંયાથી આપી શકશો. તો સૌથી પહેલાં તો જે આ ડાયલોગ બોક્સ તમને દેખાય છે એની અંદર તમને 7 ટેબ દેખાય છે. તો આ ક્વેશ્ચન પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે કે CSS સ્ટાઇલ શીટના ડાયલોગ બોક્સની અંદર કેટલા ટેબ આવેલા હોય છે? તો એની અંદર 7 ટેબ આવેલા હોય છે. અને કયા કયા આવેલા હોય છે એ પણ તમને પૂછાય છે. તો એ પણ તમારે નામ યાદ રાખવાના રહેશે કે જનરલ, ટેક્સ્ટ, બેકગ્રાઉન્ડ, બોર્ડર્સ, બોક્સ, લિસ્ટ એન્ડ ઓરલ. હવે તમારે આ 7 ટેબના પણ નામ યાદ રાખવાના છે. હવે એની અંદરથી આપણે ખાલી 4 ટેબનો જ યુઝ કરવાનો છે, બાકીના 3 ટેબ એ આપણા સિલેબસની અંદર નથી. તો હવે જે સૌથી પહેલો જનરલ વિકલ્પ છે તેની અંદર હાલમાં આપણે લખવાનું છે ન્યૂ સ્ટાઇલ રૂલ બનાવવાનો છે. એના માટે સૌથી પહેલાં તો તમારે કયા ટેગ માટે સ્ટાઇલ રૂલ બનાવવો છે એ અહીંયા તમારે લખવાનું રહેશે. તો હાલમાં આપણે H1 ટેગનો યુઝ કરીએ છીએ એટલે કે આપણે સિલેક્ટર તરીકે સાનો યુઝ કરવાના છે. હાલમાં H1 ટેગનો યુઝ કરવાના છે. તો ત્યારબાદ આપણે પ્રેસ કરવાનું છે ક્રિએટ સ્ટાઇલ રૂલ. હવે જેવું તમે અહીંયા ક્રિએટ સ્ટાઇલ રૂલ સિલેક્ટ કરશો એટલે તમને અહીંયા સિલેક્ટર H1 દેખાઈ જશે કે હાલમાં આપણે સિલેક્ટર સિલેક્ટ કરી દીધું છે. ત્યારબાદ જે ડિક્લેરેશનનો પાર્ટ છે એ હવે પછી આપણે સિલેક્ટ કરવાનો છે. હવે જો તમારે ડિક્લેરેશનનો પાર્ટ લખીને પણ યુઝ કરવો હોય તો પણ કરી શકો છો, અને નહીં લખો તો બાકીના ટેબની મદદથી તમે એના જે ઓપ્શન્સ આવે છે તેની મદદથી પણ કરી શકશો. હવે સૌથી પહેલાં તો અહીંયા તમને દેખાય છે કે ફન્ટ ફેમિલી એટલે કે ફન્ટની સ્ટાઇલ. તમારે ફન્ટની સ્ટાઇલ કઈ આપવી છે એની અંદર નીચે તમને ઘણા બધા ઓપ્શન્સ પણ દેખાય છે. તો તમારે જે પણ આપવી હોય તે તમે સિલેક્ટ કરી શકો છો. હાલમાં હું એરિયલ આપી દઉં છું. હવે ખાસ યાદ રાખજો કે તમારે કોઈ પણ જ્યારે પણ તમે સ્ટાઇલ શીટનો યુઝ કરો ત્યારે તમે કોઈ પણ એટ્રીબ્યુટ એની અંદર આપવા હોય તો ગુણધર્મ યુઝ કરવો હોય તે ગુણધર્મમાં ફન્ટ ફેમિલી ગુણધર્મ સેના માટે વપરાય છે એવી રીતે તમને ક્વેશ્ચન પૂછાય છે. તો ફન્ટ ફેમિલી ગુણધર્મ સેના માટે યુઝ થાય છે? તો ફન્ટની સ્ટાઇલ સિલેક્ટ કરવા માટે, ફન્ટના ટાઈપ સિલેક્ટ કરવા માટે. તમને આ ઘણીવાર ગૂંચવાય, આનાથી તમે ઘણીવાર ગૂંચવાઈ પણ શકો છો કારણ કે મોસ્ટલી આપણે ફન્ટની સ્ટાઇલ અથવા તો ફન્ટની ટાઈપ એવું બોલતા હોઈએ છીએ, પણ અહીંયા જે આપણો ગુણધર્મ છે તે છે ફન્ટ ફેમિલી. તો આ એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે. ચલો આપણે એક તો સિલેક્ટ કરી દીધું છે. ત્યારબાદ જો તમારે કલર આપવો હોય તો તે પણ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. હાલમાં આપણે રેડ કલર સિલેક્ટ કરી દઈએ છીએ. એ જ રીતે જો તમારે ફન્ટનો વેઇટ
એટલે કે તમારે બહુ બોલ્ડ કરવું છે કે નથી કરવું તે પણ તમે કરી શકો. જો હાલમાં હું બોલ્ડ આપી દઉં છું. તેવી જ રીતે ફ્રન્ટની સ્ટાઇલ છે. હવે ફ્રન્ટની સ્ટાઇલ એટલે એરિયલ ને બધું આની અંદર નથી આવતું, ખાસ યાદ રાખજો. ફ્રન્ટની સ્ટાઇલ એટલે કે જે નોર્મલ ઇટાલિક ઓબ્લિક્યુ જે તમે યુઝ કરો છો તે વસ્તુ આવશે. જો તમે ઇટાલિક યુઝ કરશો તો નીચે તમે જોઈ શકો છો આઉટપુટની અંદર તમારા ફ્રન્ટ ક્રોસ થઈ જશે, એટલે કે ઇટાલિક થઈ જશે. હાલમાં આપણે એ પણ નોર્મલ જ રાખીએ છીએ. એવી જ રીતે નેક્સ્ટ છે કેસ, એટલે કે તમારે અપર કેસમાં યુઝ કરવું છે, લોઅર કેસમાં યુઝ કરવું છે. જો તમે અપર કેસ સિલેક્ટ કરશો તો નીચે જોઈ જ શકો છો કે અપર કેસમાં બધું આવી જશે. હાલમાં આપણે એ કઈ વસ્તુ યુઝ નથી કરતા, જેવું છે તેવું જ રહેવા દઈએ છીએ. એ જ રીતે નેક્સ્ટ છે અલાઇનમેન્ટ. અલાઇનમેન્ટમાં તમારે સેન્ટર, લેફ્ટ, રાઇટ, જસ્ટિફાય જે પણ આપવું હોય તે તમે આપી શકો છો. હાલમાં હું એ પણ નથી આપતી. હવે આપણે પાછા જનરલ ટેબ પર જઈને જોઈએ. જો જે આપણે સિલેક્ટ કર્યું છે એ પ્રમાણે તમામ જે રૂલ છે, જે ડિક્લેરેશનનો પાર્ટ છે એ જનરેટ થઈ ગયું છે. પહેલું જ આપણે સિલેક્ટ કર્યું હતું ફન્ડ ફેમિલી તો એરિયલ આવી ગયું છે. કલર સિલેક્ટ કર્યો હતો રેડ તો એ પણ આવી ગયું છે. ત્યારબાદ ફન્ડ વેઇટ એટલે કે બોલ્ડ આપ્યું હતું તે પણ આવી ગયું છે. ત્યારબાદ ફન્ડની જે સ્ટાઇલ છે એ તો આપણે નોર્મલ જ આપી છે. તે બધું જ અહીંયા તમને જનરેટ થયેલું દેખાશે. હવે એ જ રીતે જે આપણું બીજું ટેબ છે એ બીજું ટેબની અંદર, હા, તમને એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે જો તમારે ફ્રન્ટનો કલર ચેન્જ કરવો હોય તો સીએસએસ સ્ટાઇલ સીટના કયા ટેબનો યુઝ કરશો. તો તે ટેબ છે ટેક્સ. તો તમારે આ પણ યાદ રાખવાનું છે, ટેક્સને રિલેટેડ કંઈ પણ વસ્તુ હશે એ તમામ વસ્તુ ટેક્સ ટેબની અંદર જ આવશે. હવે એ જ રીતે જો તમારે બેકગ્રાઉન્ડનો કલર ચેન્જ કરવો હોય તો એ પણ તમે અહીંયાથી બેકગ્રાઉન્ડ ટેબમાંથી કરી શકો છો. હાલમાં વ્હાઇટ જ કલર છે. જો તમારે કોઈ બીજો કલર આપવો હોય તો તે પણ તમે આપી શકો છો. હાલમાં હું કોઈ પણ એક કલર સિલેક્ટ કરી લઉં છું. અને બીજું વસ્તુ કે જો તમારે બેકગ્રાઉન્ડની અંદર કોઈ ઇમેજ પણ આપવી હોય તો તે પણ તમે કરી શકો છો. અહીંયા તમને નીચે ઇમેજનું એક બોક્સ દેખાય જ છે. ત્યારબાદ તેની બાજુમાં તમને ચૂઝ ફાઇલનો ઓપ્શન પણ દેખાય છે. જો તમે એના ઉપર ક્લિક કરશો તો તમને ડાયલોગ બોક્સ ખુલશે અને તમારે જે પણ પિક્ચર એડ કરવું હોય તે તમે અહીંયાથી એડ કરી શકશો. હાલમાં આપણે કોઈ પિક્ચર નથી આપતા, હું કલર જ આપું છું. હવે એક બીજું પણ તમને પૂછાય છે કે ઓપેસિટી વિકલ્પ કયા ટેબની અંદર આપવામાં આવેલો હોય છે. તો આ જે ઓપેસિટી વિકલ્પ છે હંમેશા કયા ટેબની અંદર આવે છે, બેકગ્રાઉન્ડ ટેબની અંદર. હવે એ જ રીતે નેક્સ્ટ આપણું જે ટેબ છે તે બોર્ડર્સ. જો તમારે બોર્ડર્સ આપવી હોય, તમામ જે પણ છે તમારા જે લખાણ છે એ બધા જ લખાણને ફરતે જો તમારે બોર્ડર આપવી હોય તો એ બોર્ડરની સ્ટાઇલ કેવી રાખવી છે, તમારે ટોપમાં બોર્ડર આપવી છે, રાઇટમાં આપવી છે, બોટમમાં આપવી છે કે લેફ્ટમાં આપવી છે, એની વિડ્થ કેટલી રાખવી છે, એનો કલર કયો રાખવો છે, એ વસ્તુ તમે બોર્ડર ટેબની અંદરથી સિલેક્ટ કરી શકો છો. તો આ વસ્તુ પણ કદાચ ક્વેશ્ચનની અંદર પૂછાય છે કે જો મારે ટોપમાં બોર્ડર આપવી હોય તો એ બોર્ડર આપવા માટે કયા ટેબની અંદર જવું પડશે, તો તે ટેબ છે બોર્ડર્સ ટેબ. હવે જે બાકીના ત્રણ ટેબ છે તે હાલમાં આપણા સિલેબસની અંદર નથી, એટલે આપણે એ જોવાની જરૂરત નથી. તો ખાસ યાદ રાખજો, ટેક્સની મદદથી તમે ટેક્સને રિલેટેડ કોઈ પણ ચેન્જીસ હોય તે કરી શકો છો. બેકગ્રાઉન્ડની મદદથી બેકગ્રાઉન્ડમાં રંગ આપી શકો છો અથવા તો ઇમેજ મૂકી શકો છો. અને બોર્ડર્સની મદદથી તમે બોર્ડર્સ આપીને એના પર એની કઈ સ્ટાઇલ બોર્ડરની આપવી છે, કયો કલર આપવો છે તે સિલેક્ટ કરી શકો છો, ડિસાઇડ કરી શકો છો. હવે તમે જોઈ શકો છો કે જે જનરલ ટેબ છે તેની અંદર જે આપણે જે સ્ટાઇલ્સ આપેલી છે તમામ સ્ટાઇલના રૂલ જનરેટ થઈ જ ગયા છે. હવે તમને એક બીજો પણ ક્વેશ્ચન પૂછાય છે કે જે પણ તમે સ્ટાઇલ રૂલ બનાવો છો એ સ્ટાઇલ રૂલ તમને સ્ટાઇલ રૂલ માટેનું કોડિંગ કયા ટેબની અંદર જોવા મળે છે. તો ખાસ યાદ રાખજો, જે સ્ટાઇલ રૂલ માટેનું કોડિંગ છે તે હંમેશા કયા ટેબમાં જોવા મળશે, જનરલ ટેબની અંદર જોવા મળશે. તો આ ક્વેશ્ચન પણ બોર્ડમાં ઘણી વાર પૂછાઈ શકે છે, તો તમારે આ વસ્તુ પણ યાદ રાખવાનું છે. તો હવે આપણે ઓકે આપીને જોઈ લઈએ કે જે આપણે આપ્યું છે એ વ્યવસ્થિત રીતે દેખાય છે કે નહીં. તો તમે જોઈ શકો છો જે પણ આપણે સ્ટાઇલ રૂલ આપ્યા છે એ રૂલ તમને દેખાય જ છે. ખાલી તમને આ કાસ્કેડિંગ સ્ટાઇલ સીટ એન્ડ જાવાસ્ક્રિપ્ટ લખેલું છે તેની અંદર જે આપણે રૂલ આપ્યા હતા તે નથી દેખાતા. તો એ કેમ નથી દેખાતા, તે આપણે સોર્સ ટેબની અંદર જોઈ શકીએ છીએ કે એ આપણે લખ્યું હતું H3 ટેગની અંદર. એના માટે તમને એના ઉપર કોઈ પણ ઇફેક્ટ દેખાતી નથી. જો તમારે એના ઉપર પણ ઇફેક્ટ આપવી હોય તો તમે આવી જ રીતે સ્ટાઇલ રૂલને જનરેટ કરી શકો છો અને ઇફેક્ટ આપી શકો છો. હવે તમે અહીંયા બીજું એક વસ્તુ નોટિસ કર્યું હોય તો કે આ કોડ આપણો અત્યાર સુધી
થઈ હતો, જેવું આપણે સીએસએસ એપ્લાય કર્યું ત્યારે આ કોડ જનરેટ થઈ ગયો. તો આ શું છે? તો આ સીએસએસ માટેનો કોડ છે, જે કોડ તમે આ જ પેજની અંદર પણ લખી શકો છો અથવા તો બીજા પેજની અંદર લખીને પણ એને જોઈન આપી શકો છો. પરંતુ તમારે એક બીજું પણ વસ્તુ યાદ રાખવાનું છે કે આ સીએસએસનું જે કોડિંગ છે તે કયા ટેગની વચ્ચે લખવામાં આવે છે. તો એ ટેગ છે સ્ટાઇલ ટેગ. કોઈક વાર એક્ઝામની અંદર પૂછાઈ શકે છે, પણ તમારે યાદ તો રાખવાનું રહેશે જ કે હંમેશા સીએસએસનું જે કોડિંગ આવે છે તે સ્ટાઇલ ટેગની અંદર આપવામાં આવે છે. અને બીજું, જે પ્રમાણે આપણે વાક્ય રચના જોઈ હતી કે સિલેક્ટર, તો હાલમાં સિલેક્ટર તરીકે H1 છે, ત્યારબાદ તેના જે ગુણધર્મ છે તે ગુણધર્મ અહીંયા બધા આપણે યુઝ કર્યા છે, અને એ જ રીતે એની વેલ્યુ યુઝ કરી છે, અને બે ગુણધર્મને છૂટો પાડવા માટે કયું ચિહ્ન યુઝ થાય છે, તો સેમિકોલનનો યુઝ થાય છે. હવે આપણે સીએસએસના ઘણા ફાયદા તો જોયા જ છે કે સીએસએસની મદદથી તમારું કોડિંગ ઓછું થઈ જશે, તમે એનું જ્યારે પણ તમે કંઈક ચેન્જીસ કરશો તો એમાં ચેન્જ નહીં થઈ શકે, કારણ કે એ વસ્તુ તમે બીજા પેજ પર પણ લખી શકો છો. પરંતુ એનો એક ગેરફાયદો પણ છે, આ સીએસએસનો તમે જ્યારે યુઝ કરો છો અને એ જ્યારે પણ એ વેબ પેજને તમે બ્રાઉઝરમાં ઓપન કરો છો ત્યારે એ તમામ વેબ પેજ જોડે એક સરખું નહીં દેખાય. એટલે કે તમને કોઈક વેબ પેજની અંદર થોડું ઘણું ફરક દેખાશે અને કોઈક વેબ પેજની અંદર તમને બીજું વસ્તુ પણ દેખાઈ શકે, એટલે કે એ તમામ જે વેબ પેજ છે તેની જોડે સુસંગત નથી. તમે કહી શકો છો કે સીએસએસની જે જુદા જુદા બ્રાઉઝર માટે સુસંગતતા છે તે હંમેશા બદલાતી રહે છે. એટલે જ્યારે પણ તમે સીએસએસનો યુઝ કરો ત્યારે આ એક થોડી ઘણી એની મર્યાદા તમે કહી શકો છો, પણ હાલમાં તો જે બ્રાઉઝર આવે છે તે બ્રાઉઝર મોસ્ટલી તો સીએસએસ જોડે સુસંગત જ હોય છે, એની સંગતતા લગભગ તો બદલાતી નથી. એટલે કે આ પ્રશ્ન તો એ અત્યાર સુધીનો હતો, હવે પછીનો એ પ્રશ્ન નથી. એટલે હવે પછી આપણે જો યુઝ પણ કરીશું તો તેના માટે કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ કદાચ તમને એક્ઝામની અંદર પૂછાય કે સીએસએસની મર્યાદા શું છે, ગેરફાયદો શું છે, તો તમારે આ એક વસ્તુ યાદ રાખવાનું છે કે જુદા જુદા બ્રાઉઝર માટે સીએસએસની સુસંગતતા બદલાતી રહે છે. તો હવે જે નેક્સ્ટ લેક્ચર છે તેની અંદર આપણે જોવાનું છે જાવાસ્ક્રિપ્ટ. સીએસએસ તમારા સિલેબસની અંદર આટલું જ આપેલું છે, એના સિવાય ડિટેલમાં તમારે સીએસએસ જો તમે કમ્પ્યુટરની ફિલ્ડ લઈને આગળ જશો તો તમારે ભણવાનું રહેશે, બાકી આપણા સિલેબસની અંદર તો આટલું જ છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું જાવાસ્ક્રિપ્ટ. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.